બોટાદના ખેડૂત લીંબુની ખેતી કરી અને બન્યા લાખોપતિ છેલ્લા સાત વર્ષની મહેનતનું ફળ મળ્યું બોટાદ જિલ્લામાં મુખ્યત્વે ખેડૂતો દ્વારા કપાસ મગફળી બાજરી તેમજ અન્ય પાકોનું વાવેતર થાય છે પણ પરંપરાગત ખેતીથી કંટાળી બોટાદના રામપુરના ખેડૂતે નવી ખેતી તરફ વળી નવો રાહ ચીંધ્યો છે બોટાદ જિલ્લાના બોતેર વર્ષના ખેડૂત દયાળભાઈ સુતરિયા દ્વારા પોતાના ચાર વીઘામાં ઓર્ગેનિક લીંબુનું વાવેતર કરી હવે વર્ષે લાખોની કમાણી કરે છે રાણપુર તાલુકાના જાડીલા ગામના ખેડૂત પહેલા રાસાયણિક ખાતરથી કપાસ તેમજ અન્ય પાકોનું વાવેતર કરતા હતા પરંતુ મહેનત પ્રમાણે આવક ન મળતા તેઓ સંપૂર્ણ ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરી રહ્યા છે શરૂઆતના સમયમાં ઓછો નફો મળ્યો પરંતુ ખેડૂતે હિંમત રાખી અને લીંબુની જાળવણી કરી અને ગયા વર્ષે ત્રણ પોઈન્ટ પચાસ લાખની આવક મેળવી જ્યારે આ વર્ષે જો કોઈ વાવાઝોડું કે હોનારત ન આવે તો સાત લાખ જેટલી આવક થવાની આશા છે અમદાવાદ અમદાવાદની આન અને શાન રિવરફ્રન્ટ રિવરફ્રન્ટની યશકલગીમાં વધુ એક પીછું ઉમેરાવાનું છે અમદાવાદના રિવરફ્રન્ટ થી દુબઈ જેવો નજારો જોવા મળશે જી હા અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર ગગનચુંબી ઇમારતો જોવા મળી શકે છે રિવરફ્રન્ટના પ્લોટ બેઝ પ્રાઇસ નક્કી કરવા કમિટી રજાઈ છે

પાલનપુરના ઢેલાણા ગામે પાણીનો બગાડ અટકાવવા પંચાયતે નવતર પ્રયોગ કર્યો છે મીટર પાણીનો વપરાશ બંધ થયો પાલનપુરના ઢેલાણા ગ્રામ પંચાયતે પાણી બચાવવા માટે એક અભિયાનની શરૂઆત કરી છે આ અભિયાન અંતર્ગત ગામમાં આવેલા સમગ્ર મકાનોમાં પાણીના મીટર લગાવવામાં આવ્યા જેના કારણે હવે વેડફાતું પાણી બંધ થયું છે એક સમય પહેલા ગામોમાં લોકો વીજળીનો વેડફાટ કરતા હતા પરંતુ વીજળીના મીટર લાગે બાદ વીજળીનો વેડફાટ અટક્યો છે બસ એવી જ રીતે આજે સમગ્ર ગામમાં આવેલા ચારસો દસ ઘરોમાં પાણીના મીટર લગાવી દેવામાં આવ્યા જેના કારણે લોકોએ પાણીનો વ્યય બંધ કર્યો છે ઢેલાણા ગામના સરપંચ નીતાબેન અને પાણી સમિતિએ સર્વે કરી ઢેલાણા ગામમાં દરેક ઘર સુધી ફૂલ ફોર્સ સાથે પાણી પહોંચે તે માટે મોટી પાઇપલાઇનો નખાવી છે જેમાં એક હજાર લીટર પાણીના વપરાશ માટે ટોકન રૂપિયા એક ચાર્જ નક્કી કરાયો છે છેલ્લા દસ દિવસથી નવી મીટર પદ્ધતિથી રહીશોને પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે ઢેલાણા ગામમાં ઘરે ઘરે પાણીના મીટર લાગ્યા બાદ ગ્રામજનો સમજદારીપૂર્વક પાણીનો વપરાશ કરી રહ્યા છે તો બીજી તરફ આ સમગ્ર પ્રોજેક્ટ અંતર્ગત પ્રશાસન તરફથી ચોવીસ લાખની ગ્રાન્ટ અને દસ ટકા ગામ ફાળો ઉઘરાવી કુલ છવ્વીસ લાખના ખર્ચે નવીન પાણીની પાઇપલાઇન અને મીટર લગાડવામાં આવ્યા જેમાં હવે માત્ર બે કલાકમાં જ મકાનના બીજા માળે ફૂલ ફોર્સની સાથે પાણી પહોંચી જાય છે અને પાણીનો બગાડ થતો અટક્યો છે પાણીના મીટર લાગવાથી હાલ સમગ્ર ગામમાં ખુશીની લહેર છે ગામમાં પાણીના વેડફાટના કારણે ખાબોચિયા સહિત પાણી ભરાઈ રહેતા હતા તે પણ હવે બંધ થયા છે તો સમાચારોમાં હાલ સમય થયો છે વિરામનો આપ જોડાયેલા રહો ન્યૂઝ એટીન ગુજરાતી સાથે